લોકસભાની ચૂંટણી અંતર્ગત કાંકરેજ તાલુકાના ભાજપ અને યુવા ભાજપ દ્વારા શિહોરી ખાતે બસ સ્ટેન્ડથી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ત્યાંથી કુવારવા, આકોલી, ખસા, પાદરડી, કાંકરવડા વગેરે ગામોમાં ફરી હતી. ત્યારબાદ થરા વાળીનાથ મંદિર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું. આ રેલીમાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઇક સાથે જોડાયા હતા અને શિહોરીથી અનેક ગામોમાં થઈને થરા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ભાજપના કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ ડાયાભાઈ પિલિયાતર, મહામંત્રી કિશોરભાઈ પ્રજાપતિ, રાયમલભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પૃથ્વીસિંહ રાઘેલા, જીણુભા વાઘેલા, સુખદેવસિંહ સોઢા તેમજ થરા શહેર, કાંકરેજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 2019ની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી આ દેશના વડાપ્રધાન બને એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કાંકરેજ વિધાનસભામાં યુવા મોરચા દ્વારા વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીની અંદર અમારા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, જિલ્લાના મહામંત્રી શ્રી ભારતસિંહજી ભટ્ટેસરિયા, જિલ્લાના મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ડાયાભાઈ પિલિયાતર, થરા શહેરના પ્રમુખ શ્રી તેજાજી ઠાકોરની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ આજની આ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ સંકલ્પ લીધો છે કે આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બને એ માટે પાટણ લોકસભા સીટ જીતીશું. પાટણ લોકસભામાં જંગી બહુમતીથી જીતીશું અને પાટણ લોકસભાની અંદર આવતી કાંકરેજ વિધાનસભા સીટની અંદર ભારતીય જનતા પાર્ટીની જંગી લીડ મળશે એવો વિજય સંકલ્પ આજે લીધો. સાથે પોતપોતાના બૂથની અંદર ભારતીય જનતા પાર્ટી વિજય બને એ માટે સૌ કાર્યકર્તાઓ આજે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ બન્યા છે. જેહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના દુગરાસણ ગામ ખાતે શ્રી ચામુંડા માતાજી બિરદાદા શ્રી મેલડી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. નૂતન મંદિર પંચકુંડાત્મક ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભાવિ ભક્તોએ દર્શનનો લાભ તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ભાવિ ભક્તોએ સેવા ભાવનો લાભ લીધો હતો. તેમજ બીજા દિવસે પણ ધામધૂમથી પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાન બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પીનલબેન ઠાકોરે દર્શનનો લાભ લીધો હતો. તેમજ તેમનું દુગરાસણ ગામ વતી સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાન બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ પીનલબેન ઠાકોરે જણાવ્યું હતું કે દુગરાસણ ગામ માટે કોઈ પણ જાતનું કામ પડે તો જિલ્લા પ્રમુખ વતી પીનલબેનને યાદ કરજો તેમ જણાવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાન ડીડી ઝાલોરા, પૂપતજી ઠાકોર, મહેપતસિંહ વાઘેલા, ગોપાલસિંહ સોલંકી, રમેશજી ઠાકોર, વલકેશભાઈ ચૌધરી, કનુજીભાઈ ઠાકોર, બચુજી વરણાજી, વિક્રમજી ઠાકોર, રાધુજી વિહાજી, ભૂદરજી સરદારજી તેમજ ગામના યુવાનો, વડીલો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, માતાઓ દ્વારા દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. જીહર્ષિ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા વામૈયા ખાતે જય શ્રી રામબાઈ માતાજીનો છઠ્ઠો પાટોત્સવ યોજવામાં આવ્યો. પાટણના વામૈયા ખાતે આવેલા રામબાઈ માતાજીના મંદિરનો છઠ્ઠો પાટોત્સવ યોજાયો હતો, જેમાં રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સવારે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગામના ગોધરાથી ગામની ફરતી માતાજીની નીજના મંદિરે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ તમામ લોકો માતાજીની પ્રસાદ રૂપે ભોજન આરોગ્યું હતું. તેમજ લોકોએ રામબાઈ માતાજીના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જેહરસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પાટણ. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિય શ્રેણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કલામંચ રંગોત્સવ 2019 નો કાર્યક્રમ યોજાયો. તો મહેમાનોનું સ્વાગત તથા શાળાના શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવરોન હાઈસ્કૂલ ખાતે એક દિવસીય રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવનાર મહેમાનોનું દીપ પ્રાગટ્ય બાદ
શાલ ઓઢાડીને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ટી કે વાઘેલા, પ્રાંતિજ પીઆઈ કે બી પટેલ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, મંડળના પ્રમુખ રહીશભાઈ કરબાતી, શાળાના આચાર્ય પરેશભાઈ પરમાર, રેખાબેન ગુપ્તા, જાગૃતિબેન શાહ, મદાબેન જોશી, હેમંતભાઈ પટેલ, એ કે ખરાડી તથા વિવિધ સંસ્થા શાળા પરિવાર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તો રંગોત્સવ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકોનું પણ શાળામાં સારી કામગીરીને લઈને મંડળ દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. તો આ પ્રસંગે શાળાના ચિત્ર શિક્ષક નિમેશભાઈ મિસ્ત્રી દ્વારા તેઓએ બનાવેલા ચિત્રો મંડળના પ્રમુખ તથા મંડળના સભ્યોને આપવામાં આવ્યા. તો આ પ્રસંગે શાળા પરિવાર સહિત વાલીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પવનબેન પટેલ તથા સોનાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વીસીઓ તરીકે કામગીરી કરતા વીસીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપ્યું. પ્રાંતિજ તાલુકામાં આવેલા ગ્રામ પંચાયત કચેરીએ સેન્ટરોમાં વીસીએ તરીકે છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા 54 વીસીઓ દ્વારા હાલ તાલુકામાં કમિશન પર કામગીરી આપી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે ત્યારે હાલ ઓનલાઈન થતા જે તે વ્યક્તિ ગમે તે જગ્યાએ ઉતારા સહિત કઢાવી લે છે અને મહિનાનું ફિક્સ કામ કે પગાર જેવું હોતું નથી, જેથી મહિનાનું 200 થી 300 રૂપિયા સુધીનું કામ થાય છે, જેથી સરકાર દ્વારા ફિક્સ પગાર તથા કાયમીનો લાભ તથા ઈ ગ્રામ સેન્ટરમાં પડતી મુશ્કેલીઓ સહિતની વિવિધ માંગણીઓ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગણી સાથે તાલુકાના તમામે તમામ વીસીઓ દ્વારા 1 તારીખથી 5 તારીખ સુધી કામથી અળગા રહ્યા છે અને તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર આર કે પટણી, તાલુકા પંચાયત ખાતે જઈને અશ્વિનભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.